એટલું ફેમિલી કેમ છો? મજામાં છે. માતાજી જે મંગળ મહાદેવ મહાદેવ. તો જો અત્યારે આપણું ગૌરી વ્રત છે ને, અમારે કાવ્ય બેન થઈ ગયા છે કમ્પ્લીટ. અત્યારે થાય છે પૂંજવા, તો હા હા તે જો જાય છે પૂંજવા. હવે કાવ્ય બેન અમારે તૈયાર કર્યો છે. અમારે કાવ્યા બેન રહ્યા છે, ગોપી બેન રહ્યા છે, મીરા બાળી દેવાના કે રહેવાનું પાસ રહીએ કે એ તો સારું પાસ રહીએ. તો હું હું ખાવાનું એમાં મોળું બધું હાલે કા. તો હાલો જો અત્યારે પૂંજવા જાય છે કાવ્યાબેન ને ગોપીની બધા. તો આ રીતે જો ઝવેરા વાવેલા છે, અવડા અવડા ઝવેરા થયેલા છે. આપણે આવી ગયા છીએ પાછા ઘરે ને અમારા કાવ્યાબેન જો ફૂલ તૈયારી ના હોય, એકદમ તાળા મારે છે કેમ? હા મોળા કે તમારે કાવ્યાબેન રહ્યા છે એટલે આપણે શું લેવા જવાનું છે? ફળાર. ફળાર લેવા જવાનું છે અમારે કાવ્યાબેનને. તો હાલો ફટાફટ આપણે નીકળી વાગી ગયા છે 6, અને આજે આપણે મોડો બ્લોક ચાલુ કર્યો છે ને. અમારે મેડમ થઈ ગયા છે આગળ, એને ફૂલ ઉતાર છે, પછી ઘરે આવીને પછી રાંધવાનું હોય ને. અને જો તમે દિવાલ બિવાલ બધું ધોઈને બધું કમ્પ્લીટ કરી નાખ્યું લાગે કેમ? હા કેટલા અહીં કિલોના કપડાં છે હું તમને હાથે બતાવું. 2-10 દિવસના ભેગા છે કા. તો બસ બીજું તો કાંઈ ફટાફટ આપણે નીકળી. તો ચાલો આપણે જવાનું છે શક્તિ મોલમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, મજા આવશે. થઈ ગયા છે મોલમાં અને પસંદગી કરે છે બધી અલગ અલગ. જો આ રેડી છે બેટા, તો આ રીતનો જો એ ભાગ બહુ મસ્ત મસ્ત ગોઠવ્યો છે. જે આઈટમ જોવે તે બધું મળી રહે, ફરાળી આઈટમ બધી, કારણ કે મસ્ત આઈટમ છે બધી. ને જો કાવ્ય નો ભાવ બેટા, કાવ્યા ના ભાવે નહીં, કારણ કે આ છે સિંગ. કાવ્યા ઓલી રિંગ લેવાની જ બેટા, આવડ્યા તળીને ખાવાની. આ બહુ મસ્ત મજા આવે. ક્યાંની વેફર તો લીધી બરાબર, બીજું હું લેવાનું છે? બીજો કઈ ભાગ આમાંથી લેવાનો, કારણ કે અમારે કાવ્યા ઝાઝું ભાળી ગઈ ને એટલે નક્કી નહીં. શું લઈ ગયો? સેવડો ગયો, સેવડો છે. આ બધું મોળા કદ વાળાનું છે કાવ્ય. બધી મીઠા વગરની વેપાર છે બધી. બોલો કાવ્યાબેન, બીજું શું લેવાનું છે અમારે? કાવ્યાના નક્કી નહીં શું લે કા કાવ્ય. ચોકલેટ ને એવું કઈ ખવાય નહી બટા, ગળ્યું ખવાય કોકો લાવ્યા છે. આ તો તારે કઈ ખવાય નહીં, તીખું તીખું છે એટલે. હે જો આ લાંબી વેફર કાવી તું કહેતી હતી, અને એ મીઠાવાળી વેફર છે. પછી કાવ્ય અલગ અલગ જોવા મળે. બીજું શું લેવું કાવ્ય તારે? હા સીલો આપણે કઠોળ લેવાનું, પૂનમ ઉપર જોશે પૂનમ. તો બસ અમારે કાવ્યાબેન ને જે લેવું હોય ખરું કેમ કાવ્ય? આયેલ કાવ્ય આવા મસ્ત હોય છે. આબુદાણી ઓલી વેફર તો લીધી કાવ્ય. આ તાર ગવણી ને એવું કઈ ખવાય છે? તો જાઓ મસ્ત મસ્ત બધો ભાગ છે. પણ અમારે કાવ્યાબેન કઈ ખવાય ખવાય એવું છે નહીં. અમારે કાવ્યાબેન લઈ લીધા છે અત્યારે. હા બેટા એ તો પછી અરે એને બધું તીખું ખાવાનું ગળ્યો ખાવાનું અત્યારે મોળા કદમાં બહુ મન થાય છે. એ નહીં ને મોળી લીધી છે તો જો બહુ મસ્ત મસ્ત, કારણ કે એક જગ્યાએ તે આપણે મોળા કદની બધી વસ્તુ મળી રહી, કારણ કે એમાંથી તો કાવ્યાબેન અમારે લઈ લીધી છે. મસ્ત મસ્ત ચોકલેટો છે અને ભાગ બહુ મસ્ત છે. તો બસ ચાલો ને કાવ્યાબેનના વેપર લેવાની છે. અમે કાવ્યાબેન જો એટલો ભાગ લીધો એટલામાંથી ધરાવી દઈશું. બીજું શું લેવાનું બટા?
સમજો કાજુ છે, બદામ છે, પિસ્તા છે, બધું છે. લેવા પિસ્તા? હા તો લઈ લેવાનું. બીજું શું લેવા? દ્રાક્ષ લેવાની છે? હે હા લેવી છે, લઈ લે દ્રાક્ષ. હવે બીજું કાંઈ? કારણ કે આ ટ્રાફિક બહુ છે, ખારે ખાવાની છે તો લઈ લે ખારે. કારણ કે આ ટ્રાફિક ફૂલે ફૂલ ટ્રાફિક છે. અમારા કાવ્યા બેન ને બધું અલગ અલગ ખાવાનું મન થાય. કા કાવ્યા મોલ નાનો પડે ને, હે સુરતમાં જઈએ કઈ નક્કી ના. અમારી હાટો સકરી નહીં લેવાની બેટા, આ સકરી અમારી હાટો નહીં લેવાની. લઈ લે પૂરી, કોઈ નથી ખાતું. બરાબર સાત પૂરી છે અમારે તો પાછળ પાછળ કાવ્યા ને હાલો ને જે. કારણ કે મોળાકત રહી છે કે મોળાકત રહી એટલે મોળા કેટલું ખાય છે, કેટલું ઓલું કરી છે, પૂન જાય ને. કા કાવ્ય સેવાનું લેવાનું છે સવાનું? આપણે બીજી વખત લાઈનમાં આવેલા છીએ કાવ્ય, તો કારણ કે ટ્રાફિક હાલો આજે આપણે આમ છેલ્લા જવાનું છે. જો અહીંયા મસ્ત મસ્ત ભાગ છે. મેગી ને એવું કઈ ખવાય છે નહી તાર? બસ તો બીજું કઈ નહીં, આપણે ફટાફટ લઈ લીધું. તો આ પાસ્તા લેવા? હરીતા પાસ્તા બનાવી ખબર છે. આપણને નો ભાવ, ભાગ કાવ્યન ભાગ આપણને નો ભાવ. તો બસ બીજું કઈ નહીં, ફટાફટ બધી વસ્તુ લઈ લીધું છે. હું લેવું મીઠું સસ્તું કરતું? હા સે મીઠું કે થોડુંક? હા તો લઈ જાઓ ભાઈ. મોટી લઈ લે, બસ એક લઈ લે. તો જો ફટાફટ હવે બધું લઈને નીકળી જાય, કારણ કે બિલ બનતા વાર લાગશે. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે બહુ જાગર નહીં જે વાર છે. બીજું કાંઈ જા ભૂંગળા એને ખાવાનું મન થઈ ગયું? ભૂંગળા કાવ્યાને એવું બધું બહુ મન થયા, ઠંડી ઠંડી સોડાનું કેમ કાવ્ય? તો જો કેટલું મસ્ત ફ્રીજમાં બધું અંદર કઈ પીવાય? ભાવે તો ખરા પણ ખવાય નહીં. બસ તો બીજું કઈ નહીં, વિડીયોમાં બનાવી. તો આપણું અત્યારે બિલ બની ગયું છે, કાવ્ય એટલી ખરીદી કરી છે. અને 60 મોળાકત માં બધી વસ્તુ મળી રહી, બધી મળી વસ્તુ, બધી બતાવી બધી મળી વસ્તુ ને. કારણ કે બહુ મસ્ત વસ્તુ મળે ને, જો એટલી ખરીદી અમારે કાવ્ય બેને કરી છે. શક્તિ મોલમાં આપણે આવ્યા હતા પાછા ફરી ફરી વખત. તો બસ બીજું કાંઈ નહીં ને, આપણે બિલ બની જાય એટલે ફટાફટ નીકળવી. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો આપણે જઈ ફટાફટ દરવાજા બરવાજા બધું ખોલ્યું. અમારા મેડમ લાઇટું બેટું બધું કરે. જો કેટલું આ એ તો આ તો મોટો સેલ થાય એવું છે. હું અહીંયા બધું એમ નામ જ પીડું જવો તમે. એ તો સુરતનું કેટલા દિવસે ખૂટે કાંઈ નક્કી છે નહીં. જો કેટલા કપડાં પીડ્યા એ જે આમાં હિંકેલાનું બાકી ને આ જે બોક્સ ને બધું બધું બહાર જ પડ્યું. ઓ એક અહીંયા છે, એક ઢગલું અહીંયા છે, ખુરશીમાં કેટલા પીડ્યા. પછી આમ જો અહીંયા ઓય બાપા ઓ એ ખુરશી ઉપર પીડ્યા. આ બધું જોવો તો ખરા. આ 10 દિવસના બધા કામ હશે ફરીને તો એ. પણ અત્યારે અમારા પાસે ઘરે હોય એના કેમ એના તો વળી ભાવ ભાઈ ધોઈ નહીં ખાતા એટલે હાલ. અને કબાટ તો ખાલી હશે ને? હા કબાટમાં બધું ભરેલું છે. જો તમે આડેધડ બધું પડ્યું છે. અને ફટાફટ હવે ઇસ્ત્રી અધૂરી મૂકીને હાલો તળાજા. તળાજા મને કાવ્ય બેન પરાયણે પરાયણે લઈ ગયા તળાજા. હા મોળાકત છે, પછી રહીશે જવારા તો આવ્યા છે. તો હાલો ફટાફટ હવે આપણે લાવ્યો તમને બતાવી દઈ મોલમાં ગયા હતા આપણે. કારણ કે કેટલી વસ્તુ લેર આવી કેમ તો બતાવું તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. જો કવડું જબલું છે, થાકે જ નહીં કાં લેવાથી. પપ્પા આ લેવો ને, પપ્પા આ લેવો ને, પપ્પા આ લેવો ને. એ શું છે? કંટોલા. તો બતાવી તમને કેટલી કેટલી વસ્તુ લાવ્યા. જો આ છે સાબુદાણાની વેફર, કાજુ કળિયા, પછી મોળી વેફર અત્યારે પછી નવી નીકળી છે બાલાજીવાળાએ કાઢી. પછી આપણા માટે સક્કરી,
પછી ખારેક, રેવડી, પિસ્તા, દ્રાક્ષ. કાવ્યાને બહુ ભાવ દ્રાક્ષ. તીખો શેવડો, હા કઢાક, મીઠાની થેલી. જો એટલો ભાગ લેવા આપણે. કાવ્ય આમાંથી કાંઈ ખાવાની નથી મને એવું લાગે છે. લેયર એવું છે, કેમ લાગે? હા એવું કાંઈ ખાશે નહીં, કારણ કે એવું બધું, એવું બધું લેયર એવું છે. ખાય તો સારું ને ગાડીમાંથી સીધા જ ઉઠીને બેન, કારણ કે 5 દિવસની રજા છે એટલે હાલો મમ્મી રમવા જાઓ. ભાઈ જાય ગોવાનું મંદિરે રમવા, નાના છોકરા બધા રમતા હોય એટલે, કારણ કે મોડા કે જાય એટલે બધા છોકરા નાના નાના રમતા હોય એટલે રમવા વહી જાય ત્યાં. મને 4 વાગ્યાની ફોન કરતી પપ્પા, ક્યારે આપણે જવું છે ફરાળ લેવા, ક્યારે જવું છે? તો ફટાફટ આવ્યો, 6 વાગ્યાનું વ્યાય ગયા, સીધા મોલમાંથી લઈને જો આવ્યા, લઈને બધું તમને બતાવ્યું છે. તો બસ બીજું તો કાંઈ નહીં, અને હવે આપણે થોડા ફ્રેશ થઈ જાય, હાથ પગ ધોઈ નાખી અને વાગી ગયા છે. પણ હાથ વાગી ગયા છે, જો તમે શાકભાજી સુધારવાનું કામકાજ ચાલુ છે અમારે. મેડમ કેમ? મેડમ કંટોલાનું શાક, કંટોલા તો રોટલા ખાવા, રોટલા બનાવજો, કારણ કે સારું સારું ખાજો. કેમ તો હવે રોટલા ખાવાનું મન થાય ને, કાંઈ નહીં રાખે છે આપણે રીંગણ શાકને રોટલા ખવડાવ્યા, મજા આવી ગઈ. કેમ મસ્ત શાક બનાવ્યું હતું. તો કંટોલા કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો, કારણ કે અમે તો બીજી ત્રીજી વખત કંટોલા ખાઈ લીધા. કેમ કંટોલાનું વાસીટીને ભાજીના દેહમાં હોય એટલે ઝાઝા હોય તો ન પણ થાય, કારણ કે 300 રૂપિયાના કિલો છે. 50 ના 250 લાવ્યા ને અત્યારે આપણે, 50 ના 250 લાવ્યા, કારણ કે હારના જઈએ એટલે થોડોક સસ્તા હોય, સવારમાં તો 300ના કિલો બહુ મોંઘા છે કંટોલા. અને હજી આપણે એક ભાજી લાવવાની છે. કેમ એ તો ભાજી જે આપણે ખાધી જ નથી ને, તો એ ભાજી આપણે રવિવારને દિવસે, પણ રવિવારના દિવસે પૂનમ છે એટલે કાંઈ નક્કી નહીં, તો આપણે વીણવા લાવી જઈ પડે, કારણ કે માર્કેટમાં ન મળે. ભીંડાની ભાજી અને રાજગીરીની ભાજી બે બહુ મસ્ત ભાજી બને, કારણ કે એને પહેલાં બાફી નાખવાની, બાફીને પછી ઉપર તેલ મરસું નાખીને ખાવાની. એ અમારે મેડમને બહુ ભાવે, પહેલાં નવી નવી હતી ત્યાં ન ભાવતી નહીં ને. કંટોલા નતા ક્યારે ખાધા, તો કંટોલા ક્યારે ખાધા નહીં. અહીંયા કંટોલા ને પછી ભીંડાની ભાજી ને રાજગીરીની ભાજી ને વાસેટીની ભાજી ને બધું અહીંયા, કારણ કે એને ખાધું. ત્યાં તો એને એવું કાંઈ જોયું નહોતું, પણ એને ભાવતું નહોતું. હવે તો બધી વસ્તુ મારી કરતાં વધારે ભાવે. કેમ એને બહુ મજા બધું ખાવાની, કારણ કે આ ભાજી લાવો ચોમાસું આવે એટલે ઓલી ભાજી લાવો, ઓલી ભાજી લાવો, બધું દેશી. તો અત્યારે ભાજી ખવાય, કારણ કે શરીર માટે બહુ સારું, કારણ કે એમાં દવા ન હોય, પછી કુદરતી હોય એટલે બહુ મસ્ત સ્વાદી, બહુ મસ્ત ભાવે એના માટે. બાકી તો બધા એમ કે ખડ છે ને આમ છે તેમ છે ને, આપણે ટોટલ ભાજી ભાવે, મેથીની ભાવે, તાંદળિયાની ભાવે, પછી વાસેટીની ભાવે, ભીંડાની ભાવે, બધી ભાજી આપણને ભાવે, આની ભાવે ભાવે ને તને. મારી આવડે બધી ભાજી ભાવે, કારણ કે અત્યારે ચોમાસામાં ભાજી બહુ મસ્ત બને અને ખાવાની બહુ મજા આવે ને શરીર માટે તંદુરસ્તી. તો બસ બીજું તો કાંઈ નહીં, આપણી ભાજી લાવશું ત્યારે તમને બતાવશું. કેમ વીણવા જાય પડે, કારણ કે વાડીમાં વીણવા, હા તો એ બતાવી દઈશું એમ તમને કે કઈ રીતે બને, એનો આપણે વ્લોગ બનાવીશું. તો બસ બીજું તો કાંઈ નહીં, વહી ગયા છે હાથ, અને આપણે ફટાફટ લઈ આવીએ દૂધ. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, તો થોડોક સપોર્ટ આપો. હવે આપણે થોડોક વોશ ટાઈમ બાકી છે તો થઈ જાય આપણે, અને બસ દૂધ તો કાંઈ નહીં. હવે આપણે એનો વ્લોગ કરીશું પૂરો, અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મંગલ, મહાદેવ મહાદેવ. ચાલો તો બાય.